ખેરગામ ખાતે જગદંબા ધામમાં ચાલી રહેલ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત ચૈત્ર નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લએ અભિજીત મુહૂર્તમાં ઔરંગા નદીમાં માતાજીના જવાળાનું વિસર્જન કર્યું હતું. નવરાત્રિ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે 778મી દેવી ભાગવત પરાયણને વિરામ આપતા કથાકાર પ્રફુલ શુક્લએ જણાવ્યું હતું કે તસવીરમાં સાથે દેખાનારા તકલીફમાં સાથે દેખાતા નથી અને હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને નાથવા માટે ઘરમાં રહેવું એ જ સનાતન સત્ય છે. નામી ન જાનામી તવાર્ચનમ પૂંજાશ્ચૈવ ન જાનામી ક્ષમ્યતામ પરમેશ્વરી ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ. આજે આ જ્વારા વિસર્જન પ્રસંગે માતાજીને વિદાય આપીએ છીએ ત્યારે પ્રાર્થના કરીએ બધાના જીવનમાં આરોગ્ય આયુષ્ય અને ઐશ્વર્યથી ભરપૂર કરે, આ વિશ્વમાંથી કોરોનાનો નાશ થાય અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી છે 5 તારીખે રાત્રે 9 વાગે બધા લાઇટને બુજાવીને દીવા પ્રગટાવવા, મીણબત્તી પ્રગટાવવી અને પ્રકાશિત કરીને આ વિશ્વમાંથી ભારત વિજેતા છે કોરોનાની સામે એ સિદ્ધ કરવું છે. દરેક જણા ઘરમાં જ રહો, સ્વચ્છ રહો, સ્વસ્થ રહો અને પ્રશાસનની આજ્ઞાનું પાલન કરો. અસ્તુ, ધન્યવાદ. જય અંબે, જય ભવાની, જય અંબે, જય ભવાની. સર્વબાધા વિદુર્મુક્ત ધનધાન્ય સુખાન્વિત મનુષ્યમત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. ઓમ અગ્નિર્દેવતા વાતો દેવતા ચંદ્રમા દેવતા સૂર્યો દેવતા વૃષભો દેવતા અગ્નિર્દેવતા વાતો દેવતા ઓમ મહં તેભ્યો નમો અસ્તુ તે નોમંતુ તે નમ પ્રણયંતુ તે ન સર્વં જગ્નસ્થાય તે સત્તહોતાં તન્મે